વડનું વૃક્ષ એકદમ ઘટાદાર હોય છે અને વડના વૃક્ષમાં વડવાઈઓ લટકતી હોય છે. બીજું ઝાડ છે પીપળો. પીપળાની લોકો પૂજા કરે છે. ત્રીજું ઝાડ છે લીમડો. લીમડાના પાન ઘણી ઔષધિઓમાં ઉપયોગી બને છે. ચોથું ઝાડ છે આંબો. આંબામાં કેરી આવે છે. પાંચમું ઝાડ છે આસોપાલવ. આસોપાલવના પાન તોરણ બનાવવામાં ઉપયોગી થાય છે. છઠ્ઠું ઝાડ છે પપૈયો. તો પપૈયાના પાન પણ ઘણી ઔષધિઓ બનાવવામાં ઉપયોગી થાય છે. સાતમું ઝાડ છે નાળિયેરી. નાળિયેરીમાં નાળિયેર આવે છે, જે નાળિયેર પાણી ખૂબ જ ગુણકારી હોય છે. આઠમું ઝાડ છે કેળ. કેળમાં કેળા આવે છે અને કેળના પાન એકદમ લાંબા અને મોટા હોય છે. તો આ છે હોમવર્કમાં આપણે જે શબ્દો શીખ્યા તે સામાન્ય જ્ઞાન પાઠ 2 ના શબ્દો બે વખત લખવાના છે. ચિત્રો દોરવાની જરૂર નથી, ફક્ત